અમદાવાદના ગોતા વસંતનગર ટાઉનશીપમાં એક નાની બાળકી જેનું નામ ખુશી, જેની ઉંમર 8 વર્ષ હતી, તે તારીખ 12/9/2020 ના રોજ એક નરાધમ જેનું નામ ભાવેશ ઉર્ફે ભીખો નરોત્તમભાઈ મિસ્ત્રી ઉંમર વર્ષ 43 વર્ષ અપહરણ કરીને ભાગી ગયો હતો. તારીખ 15/9/2020 ના રોજ ઓગણજ રિંગ રોડ પર ટોલટેક્સના બાજુના ખેતરમાંથી ખુશીનો મૃતદેહ મળી આવેલ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આ નરાધમે આ બાળકી પર દુષ્કર્મ કરીને ગળું દબાવીને મોતને ઘાટ ઉતારી હતી. આજ રોજ તારીખ 17/9/2020 ના રોજ વસંતનગર ટાઉનશીપમાં ખુશીની શ્રદ્ધાંજલિ રાખેલ છે. આજે નાની બાળકીની જે રીતે હત્યા થઈ છે તે સ્પષ્ટ સૂચવે છે કે સમાજમાં નરાધમો ફરી રહ્યા છે. આવા નરાધમોને કડકમાં કડક સજા મળે એવી અહીંના તમામ રહીશો અને અમારી એચબીએન ટીવી ન્યૂઝની માંગ છે. આજે મૃત્યુ પામેલ બાળકીને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ઝડપથી તેમને ન્યાય મળે તેવી સરકારશ્રીને માંગ કરીએ છીએ. રિપોર્ટર જગદીશ સોલંકી. નમસ્કાર, હું છું જગદીશ સોલંકી, એચબીએન ટીવી ન્યૂઝ રિપોર્ટર. અને આજે અહીંયા ગોતા ટાઉનશીપમાં જે આવે છે, અહીંયા એક ખુશી જે નાની બાળકી 8 વર્ષની હતી, એનો મૃતદેહ અહીંયાથી આપણે અમરદ રિંગ રોડ પ્રોટેક્શનની બાજુમાંથી મળ્યો હતો. અને અહીંયા એના રહીશોએ ગોતા ટાઉનશીપમાં એક શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે, આયોજન કરેલ છે. તો અમે એના રહીશો છે, થોડી વાતચીત કરીશું. શું નામ છે સર તમારું? મારું વનરાજ બરુઆ. વનરાજભાઈ, અહીંયા જ્યાં બનાવ બની છે એને વિશે થોડી લેખિતમાં માહિતી આપશો? આ બનાવ તારીખ 12/9/2020 રોજ શાક માર્કેટમાંથી એક હાઉસિંગમાંથી નાની જે ખુશી નામ છે 8 વર્ષની બાળકી છે, તે કોઈ નરાધમ અપહરણ કરીને જતો રહ્યો. પછી તારીખ 15/9/2020 રોજ વાંગણજ રોડ ટોલ નાકુ છે બાજુના ખેતર પાસે મળી આવી, તે મૃતદેહમાં મળી આવી ખુશી. અને તારીખ 17/9/2020 રોજ જે ખુશીની શ્રદ્ધાંજલિ આપણે વસંતનગર ટાઉનશીપ છે ત્યાં રાખેલ હતી. અને જેમ કે આપણે આ જે આ કૃત્ય થયું છે, એટલે આપણે આ સરકારની આપણે અહીંના જે રહીશો છે એની એવી જ માંગ છે કે અહીંયા જે આ કૃત્ય બન્યું છે, આ કૃત્ય કરતાં પહેલાં 100 વાર વિચારે અને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારા અહીંના રહીશોની માંગ છે. સજા મળે તે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે. અને જે આ જે કૃત્ય બન્યું છે તે સ્પષ્ટ સૂચવે છે કે આપણા સમાજમાં નરાધમો ખુલ્લેઆમ ફરી રહ્યા છે, જેની આપણે સરકારે નોંધ લેવી જોઈએ કે આ જે ખુલ્લેઆમ નરાધમો ફરી રહ્યા છે તેને રોકે અને કડકમાં કડક બેન દીકરીઓની સલામતી રાખે.